કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી સરકાર પર ફરી પ્રહારો કર્યા છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતા કહ્યું છે અને કેટલીક બાબતોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે। તેમણે કહ્યું કે એફઆરસીના બે સભ્યોને ભાજપે ટિકિટ આપતા કોંગ્રેસ નારાજ છે। જેનિક વકીલને અમદાવાદ અને કેયુ રોકડિયાને વડોદરાથી ટિકિટ આપવામાં આવી છે। ખાનગી શાળાઓની ફી નિર્ધારણ કરે એફઆરસી તેમ માંગણી કરવામાં આવી છે। ત્યારે સરકારે ભાજપના સત્તાવાર હોદ્દેદારોને એફઆરસી માનીમાં હતા। આ બંને લોકોએ ફી નક્કી કરી તેમાં સંચાલકોનું હિત જોયું છે। સરકાર વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા કરે છે કે સંચાલકોની ચિંતા કરે છે। ગુજરાતમાં ખાનગી શાળા કોલેજોની ફી નિર્ધારણ માટેની કમિટી 2017-16 સમગ્ર રાજ્યમાં શિક્ષણના વેપારીકરણ, ઊંચી ફી, શિક્ષણ મોંઘું, રાજ્યવ્યાપી આંદોલનો, વાલી મંડળો આંદોલન કરે, વિદ્યાર્થીઓ આંદોલન કરે, કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ NSY આંદોલન કરે, કોંગ્રેસ પક્ષે પણ આ મુદ્દાને વિધાનસભાની બહાર ઉઠાવ્યો અને સમગ્ર રાજ્યમાં સરકારને ફરજિયાત ફી નિયમન માટેનો કાયદો લાવવાની ફરજ પડી। ત્યારે સરકારે જાહેરાત કરી હતી કે ફી વધારો આયો, વાલીઓ વિદ્યાર્થી જીતા, સંચાલકોની હાર થઈ, વાલી વિદ્યાર્થી જીતે એવા સરકારી ખર્ચે હોર્ડિંગો પણ માર્યા। ચૂંટણી પછી સત્તામાં આવનાર ભાજપાએ ફરી એક વખત ખાનગી શાળા કોલેજોને મનમાની ફી ઉઘરાવવાના પરવાના આપી દીધા હોય, તેમ લાયસન્સ આપી દીધા હોય, લૂંટવાના તે રીતે કામગીરી ચાલુ રાખી અને સમગ્ર જોઈએ આપણે કે કોરોના મહામારીની અંદર રાજ્યમાં સામાન્ય અને મધ્યમ વર્ગ જેની આર્થિક પાયમાલીમાં ધકેલાયેલો છે, પારાવાર મુશ્કેલીનો સામનો કરે, છતાં શાળા કોલેજોના વકીલાત કરતી ભાજપાની ભ્રષ્ટ સરકારે ગુજરાતના વિદ્યાર્થી વાલીઓની ચિંતા ન કરી, શિક્ષણ ન થયા છતાં 10-10 મહિના સુધી છતાં ફી વસૂલવામાં આવે આડેધડ, હાઈકોર્ટે ફટકાર લગાવી તો સરકાર સુધરવાનું નામ ન લે, અને હવે જ્યારે સરકારે ફી નિયમન કમિટીમાં જે સભ્યો નિમાતા તે પણ ભાજપાના સત્તાવાર સભ્યો હોવા છતાં એ રિટાયર્ડ જજની કમિટીમાં હતા, જવાબદારીપૂર્વક કહું છું કે આ ફીના ધોરણો ઊંચા થાય, એમના હિત ધરાવતા લોકોને, શાળા કોલેજોને ફાયદો થાય એની માટેનું વ્યવસ્થા તંત્ર સરકારે કમિટીના નામે ગોઠવી દીધું હતું અને અત્યારે એ વસ્તુ અમારી તે સમયે મેં કીધું હતું, એ આજે ફરી એકવાર સાબિત થાય છે। એ જ લોકોને જેને ફી રેગ્યુલેટરી કમિટી ફી નિર્ધારણ કરતા હતા, સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી વાલીઓને ઊંચી ફી ભરવી પડે તેવા લાયસન્સ જેમને આપ્યા હતા શાળા કોલેજોને, એ જ લોકો આજે ભાજપાના સત્તાવાર ઉમેદવાર તરીકે ત્યાં છે। એટલે હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે આ ઇન્ટરેસ્ટ એમનો કન્ફ્લિક્ટ થાય છે,